नमस्कार विद्यार्थी मित्रों, निरंजन स्कूल ने आज एलएस सिस्टम में चिराग सर फरी एक बार आप सर्व मित्रों नो स्वागत करूं छु। मित्रों आपने भणी गया छे चैप्टर नंबर 3 मध्यवर्ती स्थिति ना माप, जेमा मध्यक नो बीजो पोर्शन मिश्र मध्यक। लास्ट लेक्चर ने अंदर आपने एक दाखलो भण्यो छे, आज बे दाखलो जोशु, बे दाखलो तमारे प्रेक्टिस करवाना छे। तो जोईए फरी एक वार, दाखलाओ सरल छे एटले कोई वांधो नहीं आवे, તેમ છતાં ગણતરી જોઈએ શું કરવાની છે કે નીચે જણાવેલ માહિતીનો મધ્યક શોધો। તો મિત્રો અહીંયા કેટલી સંખ્યા છે? તો કે 4 સંખ્યા છે, એટલે n1 n2 n3 n4 x1 x2 x3 x4। એટલે તમારું સૂત્ર કેટલાનું થશે? તો કે 4નું થશે। તો જોઈએ આન્સર કે n1 કેટલા, તો કે 30, n2 કેટલા, તો કે 40, n3 કેટલા, તો કે 20, અને n4 કેટલા, તો કે 10। x બાર નો મધ્યક એટલે શું થાય? x બાર 12, x બાર 2 20, x બાર 3 10, અને x બાર 4 કેટલા છે મિત્રો? તો કે 1 છે। તો હવે x બાર સી નું સૂત્ર કે x બાર સી બરાબર n1 x bar 1, n2 x bar 2, n3 x bar 3, અને n4 x bar 4। બધાના છેદમાં સંખ્યાનો સરવાળો આવશે, n1 + n2 + n3 + n4। જ્યાં સુધી સૂત્ર હોય ત્યાં સુધી સૂત્ર બનાવો। તો હવે n1 ની કિંમત લખશો મિત્રો, તો n1 ની કિંમત કેટલી છે? 30, જ્યારે x બાર 1 છે 12, વત્તા n2 ની કિંમત કેટલી છે? 40, x બાર 2 છે 20, n3 ની કિંમત છે 20, x બાર 3 છે 10, n4 ની કિંમત છે 10, અને x બાર 4 છે 1। છેદમાં 30 વત્તા 40 વત્તા 20 વત્તા 10 બધાને આવશે 4। ગુણાકાર કરીએ 30 ગુણ્યા 12 કરશો મિત્રો એટલે 360, 40 ગુણ્યા 20 કરશો એટલે 800, 20 ગુણ્યા 10 કરશો એટલે 200, 10 ગુણ્યા 1 કરશો એટલે 10। છેદમાં 30 ને 40 70, ને 20 90, ને 10 100। સરવાળો કરો 800 ને 200 1000, 1360 ને 10 1300 ને 70, છેદમાં 100 ભાગાકાર કરો 13.7 અથવા 13.70, બેમાંથી તમે કોને લખી શકો છો? આ છે તમારે એક બાર સી વેરી સિમ્પલ દાખલો, એકદમ સરળ જોઈએ છે મિત્રો, કાંઈ અઘરું એમાં પૂછાતું નથી। એના જેવો સેમ ક્વેશ્ચન કોપી દાખલો, ખાલી પોઈન્ટ વાળો છે, ખાલી એટલો જ પૂછે કે એક વર્ગમાં પરિણામ નીચે મુજબ છે। એક શાળામાં ધોરણ 11 ને 12 ના 4 વર્ગ, 11 અને 11 11 બી, 12 ના 1 એટલે 12 બી, વર્ષ 2019 માટેની વાર્ષિક પરીક્ષાના આંકડાશાસ્ત્રની માહિતી નીચે પ્રમાણે છે, તેના પરથી બધા સમૂહ માટે સરેરાશ શોધો। જો મધ્યક શબ્દ વાપરેલો છે ને પરીક્ષામાં આવો દાખલો પૂછે સરેરાશ, આવું તો આવડતું નથી તો દાખલો ન થાય। સરેરાશ એટલે મધ્યક થાય, આ ખાસ યાદ રાખો। તમે સંખ્યા અને મધ્યક આપેલા છે, આન્સર કરી ફરીથી આપી દઉં છું। સંખ્યા n1 કેટલા, તો કે 50, ત્યાં x બાર 1 કેટલા, તો કે 42.62, n2 કેટલા, તો કે 47, x બાર 2 કેટલા છે મિત્રો, તો કે 40.6, n3 કેટલા છે, તો કે 45, x બાર 3 45, n4 કેટલા, તો કે 48, x બાર 4 કેટલા, તો કે 43। સૂત્ર મૂકીએ x બાર c બરાબર n1 x બાર 1, n2 x bar 2, n3 x bar 3,
प्रकार 4 ये बच्चा का टोटल आवे n1 plus n2 plus n3 plus n4 चलो कितना तो मुझे n1 के लिए 50 x बार बनाओ से 42.62 बता n2 के लिए 47 x बार 2 आओ से 40.6 और उसमें कितना मुझको n3 के लिए 45 x बार 3 है 45 n4 48 x बार 2 48 n1 50 प्लस 47 प्लस 45 प्लस 48 चलो गुणाकार करिए कैलकुलेटर बता 50 गुणिया 42.62 એટલે 21.31 47 गुणिया 40.6 એટલે 1908.2 45 गुणिया 45 એટલે 25 48 गुणिया 43 48 गुणिया 43 मित्रों એટલે ચોકે ચોકે 16 નાતરી 24 એટલે 20 64 ઓકે છેદમાં બધાનો સરવાળો કરવાનો છે 50 47 45 48 એટલે 190 टोटल करिए 8128.2 तो ये एक बार टोटल करिए 8 8 का 13 4 17 में कटा दिया सर 8128.2 सिग्मा 190 और 42.78 મે બે દાખલો વાઈ પાછે 15 અવલોકનો મધ્ય એટલે n1 x બાર 25 અવલોકનો એટલે n2 x બાર 2 બની ટોટલ 40 અવલોકનો લખી નાખી દીધા છે તો એટલે 10 સંખ્યા મધ્ય 25 15 સંખ્યા મધ્ય 35 તો 25 એટલે કુલ સંખ્યા લખી નાખી બે બીજી દાખલો છે લાસ્ટ લેક્ચર માં આપણે લેણા છે તો મિત્રો આવર તમારે કરવાનું છે તો આપણે અહીં આપણો લેક્ચર પૂર્ણ કરીએ છીએ